ત્રણ અને આ કેટલા છે પાંચ અહીં વચ્ચે કોઈ પણ અંક મૂકેલો નથી તો ત્રણ પછી પાંચ આવે ન આવે ત્રણ પછી શું આવે ચાર તો હું વચ્ચે કયો અંક મૂકીશ ચાર હવે બોલો ત્રણ ચાર પાંચ બરાબર એટલે આપણે વચ્ચેનો અંક મૂક્યો એટલે કઈ સંખ્યા થઈ વચ્ચેની બરાબર ને જો હવે કઈ સંખ્યા છે અને આ કેટલા છે અરે પછી અઢાર આવે ના તો સોળ પછી કેટલા આવે સત્તર તો હું અહીં મૂકીશ સત્તર સોળ સત્તર અઢાર બરાબર આપણે આમાં પણ કઈ સંખ્યા મૂકી વચ્ચેની આગળ અને પાછળની સંખ્યા આપેલી હોય અને વચ્ચે ખાલી હોય અને આપણે સંખ્યા લખવાની હોય તો શું કહેવાય વચ્ચેની સંખ્યા બરાબર હવે આપણે જોઈએ આગળની સંખ્યા ચાલો હવે જોઈને કહો કે આ કેટલા છે દસ તો મારે દસ ની આગળ મૂકવાની છે તો દસ ની પહેલા કેટલા આવશે બોલો અગિયાર ના એ તો દસ પછી આવે દસ પહેલા કેટલા આવે ન તો હું અહીં મૂકીશ નવ એટલે આ આગળનો અંક થયો નવ અને દસ ચાલો કહો આ કેટલા છે તેર તો આમાં પણ મારે આગળની સંખ્યા મૂકવાની છે તો કહેશો કે તેર પહેલા કેટલા આવે સાચી વાત છે હા તો હું મૂકીશ બાર એટલે બાર અને તેર બરાબર જોયું ને હવે આપણે આવી જ રીતે જોવાના છે પાછળની સંખ્યા એટલે કે આગળની સંખ્યા મૂકેલી હોય અને પાછળ કંઈ જ ના હોય તો આપણે કયો અંક મૂકવાનો આવે પાછળનો તો આપણે જોઈએ પાછળની સંખ્યા ચાલો હવે જુઓ અહીં આગળનો અંક આપેલો છે અને પાછળની જગ્યા ખાલી છે તો આ કેટલા છે ઓગણીસ તો ઓગણીસ પછી શું આવે વીસ તો હું મૂકીશ

તો થઈને પછીની સંખ્યા આપણે કઈ કઈ સંખ્યા જોઈ વચ્ચેની આગળની અને પછીની સંખ્યા જોયો હવે નવી એક્ટિવિટી છું હવે હું ત્રણ સંખ્યા મૂકેલી છે કેટલા છે અઢાર આ કેટલા છે સોળ અને આ કેટલા છે સાત હવે આ ત્રણ સંખ્યામાંથી તમારે મને કહેવાનું છે કે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે આ તો બે અંકની છે એટલે નાની ના કહેવાય આ કેટલા છે સાત તો સાત કેવા કેવાય ના મારી પાસે આ એક ગાડી છે જે નાની સંખ્યા છે તેની પાસે હું આ ગાડી મૂકી દઈશ બરાબર આવી રીતે તમારે પણ રમત રમવાની છે એવી જ રીતે હવે તમારે મને આ ત્રણ અંકમાંથી ઓળખીને કહેવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે બરાબર ચાલો કહો આ કેટલા છે ચૌદ આ આઠ અને આ બાર તો આ ત્રણમાંથી મોટી કઈ છે બાર ના પાછું જોઈને મને કહો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં પાસે આ લાલ રંગની બીજી ગાડી છે તો હું અહી પાછી ગાડી મૂકી દઈશ આવી રીતે તમારી પાસે નાના નાના રીતે રમકડા હોય તો તમે એ સંખ્યા પાસે મૂકી શકો અને આવી રીતે તમારે પણ રમવાનું છે